મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 10 મે શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કરી ચોકીદાર ચોર હૈનું સૂત્ર આપ્યું હતું. વડાપ્રધાન મોદી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નામનો દુરુપયોગ કરવાનો આરોપ તેમના પર છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કોર્ટના અપમાન અંગે અરજી થઈ હતી. આ અરજીને કારણે રાહુલ ગાંધીએ આ મુદ્દે માફી માંગવી પડી છે. પરંતુ આ મુદ્દે રાહુલની માફી માન્ય ન રાખી સજા આપવા અરજી થઈ છે. ભાજપના સાંસદ મીનાક્ષી લેખીના વકીલે આ અરજી કરી છે. આ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. રાફેલ સોદા મુદ્દે પુનર્વિચાર અરજી અંગે પણ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. પ્રસિદ્ધ ટાઈમ મેગેઝિનના કવર પેજ પર વડાપ્રધાન મોદી સ્થાન પામ્યા છે. જોકે આ વખતે આ બાબતનું તેઓ ગૌરવ લઈ શકે તેમ નથી. ટાઈમ મેગેઝિને મોદીને ઇન્ડિયાઝ ડિવાઈડર ઇન ચીફનું બિરુદ આપ્યું છે. વડાપ્રધાન મોદીની સાંપ્રદાયિક અને કટ્ટર છબી પર ટાઈમ મેગેઝિને પ્રહાર કર્યો છે. મેગેઝિને મોદી સરકારના કાર્યકાળ અંગે કવર સ્ટોરી કરી છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી મોદીને વધુ 5 વર્ષ સહન કરી શકશે? એવો સવાલ મેગેઝિન દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આ સ્ટોરીએ વર્ષ 2002ના ગુજરાતના રમખાણોમાં મોદીની શંકાસ્પદ ભૂમિકા ઉપર પણ પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. લોકસભા ચૂંટણીમાં છેલ્લા 2 તબક્કાનું મતદાન બાકી છે. આ સમયે ટાઈમ મેગેઝિનનો આ અંક ચૂંટણી પ્રભાવિત કરી શકે છે. જામનગર ખંભાળિયા હાઈવે પર કબીર લહેર તળાવ આવેલું છે. આ તળાવની જળ સંગ્રહ ક્ષમતા વધારવામાં આવશે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન 2019 અંતર્ગત આ કાર્ય થશે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જામ્યુકોના સહયોગથી આ અભિયાન સંપન્ન થશે. આજે કલેક્ટર રવિશંકરના હસ્તે આ અભિયાનનો શુભારંભ થયો હતો. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. રૂપિયા 1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. ખંભાળિયામાં તરુણના અપમૃત્યુનો કરુણ બનાવ બન્યો છે. 17 વર્ષીય કાદર બુખારીનું પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા મૃત્યુ થયું છે. ગરમીને કારણે કાદર મિત્રો સાથે પાણી ભરેલા ખાડામાં નાહવા ગયો હતો. આ ઘટનાથી મૃતકના પરિવાર સહિત સ્થાનિકો શોકમગ્ન થયા છે. હવામાન ખાતાએ ગુજરાત અને રાજસ્થાનમાં વાવાઝોડાની આગાહી કરી છે. આગામી 3 દિવસ તીવ્ર ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા છે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ધૂળની ડમરીઓ ઉડી હતી, જ્યારે વલસાડના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે. સમગ્ર પરિસ્થિતિ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક પણ યોજાઈ હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.